21 परम वीरोनी शौर्य गाथा लेखक छे मिनेश प्रजापति। गतांक थी आगळ कर्नल होशियार सिंह 15 डिसेम्बर 1971 में भारत पाकिस्तान युद्ध वक्त मेजर होशियार सिंह त्रीजी ग्रेनेडियर्स की एक कंपनी कमान संभाली रहा था। दरमियान तेमने झरपाल विस्तार में दुश्मन की एक चौकी पर कब्जो करने मिशन सौंपवामां आव्युं हतुं। हुमला दरमियान तेमनी कंपनी पर भीषण गोळीबार थयो, छतां तेओए निडरतापूर्वक कंपनी नेतृत्व संभाळ्युं। आ भयानक गोळीबार अने अथडामण बाद तेओए लक्षित पोस्ट पर कब्जो मेळवी लीधो हतो। आ लड़ाईमां तेओ घायल थया तेवामां ज अचानक दुश्मनोए फरी हुमलो कर्यो अने एक बॉम्ब गोळो तेमनी पोस्ट नजीक फेंक्यो। ए बॉम्ब गोळो फाटता अनेक सैनिको घायल थया अने मशीनगन निष्क्रिय थई गई। मेजर होशियार सिंह तरत ज ते पोस्ट पर पहोंच्या अने मोर्चो संभाळी लीधो। तेमणे मशीनगन चलावी दुश्मनोने उभी पूछड़िए भागवा मजबूर कर्या। उल्लेखनीय छे कि कर्नल होशियार सिंह नेतृत्व में भारतीय जाबाजुए दुश्मनोनी 46 पाकिस्तानी टैंकोना फुर्जा उड़ाड़ी दीधा हता। युद्ध विराम बाद मैदान में जे लाशोना ढगला पड़ा हता तेमा कुल 89 लाशो पाकिस्तानी दुश्मनोनी हती। अने सौथी मोटी वात ए हती कि होशियार सिंहे अगाउ करेलो संकल्प साचो करी बतावियो हतो। तेमणे कह्युं हतुं कि मारवो तो मीर मारवो। અને દુશ્મનોના 89 મૃતદેહોમાં એક મૃતદેહ પાકિસ્તાની સેનાના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મોહમ્મદ અકરમ રાજાનો પણ હતો। આમ કેપ્ટન હોશિયાર સિંહના શૌર્ય બદલ તેઓને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા। કેપ્ટન બાનાસિંહ 26 જૂન 1987માં જમ્મુ અને કાશ્મીરની લાઇટ ઇન્ફેન્ટ્રીની 8મી બટાલિયનના નાયક સુબેદાર બાનાસિંહ સ્વૈચ્છિક રીતે તે ટુકડીમાં સામેલ થયા હતા। 21,000 ફૂટ ઊંચાઈ સ્થિત શિયાચિન ગ્લેશિયર પર પાકિસ્તાની સેનાનો કબજો હતો અને તેને કાયદે ચોકી કહેવાતી। કેપ્ટન બાનાસિંહને તે ચોકી છોડાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું। શિયાચિનના વિસ્તારમાં ભયંકર તીવ્ર ઘાતકી બરફના તોફાનો હતા। -50 ડિગ્રી સેલ્સિયસ અને ઓક્સિજનની કમીવાળા વાતાવરણમાં જીવિત રહેવું એ પણ મોટો પડકાર હતો। તેવામાં નાયક સુબેદાર બાનાસિંહ અને તેમના જવાનોએ બરફની 457 મીટર ઊંચી દિવાલો પર ચડાઈ કરી અને હાથ ગોળા ફેંકી દુશ્મનના બંકરને તબાહ કરી દીધું। આમાં અનેક પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા। બાનાસિંહનો ખોફ તો એટલો હતો કે કેટલાક પાકિસ્તાની સૈનિકોએ શિખર પરથી ખીણમાં છલાંગ લગાવી દીધી હતી। આમ તેમણે બહાદુરીપૂર્વક આ દુર્લભ ચોકી બચાવી લીધી હતી। નાયબ સુબેદાર બાનાસિંહના અભૂતપૂર્વ સાહસ બદલ ભારત સરકાર દ્વારા પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા। બાનાસિંહની શૌર્યગાથા કહેતી આ ચોકી આજે સિયાચિનમાં ઊભી છે, પણ આપણા સૌ માટે ગૌરવની વાત એ છે કે હવે એ ચોકી કાયદે ચોકી નહીં પણ બાનાસિંહ પોસ્ટ તરીકે ઓળખાય છે। મેજર રામાસ્વામી પરમેશ્વરન 25 નવેમ્બર 1987ના રોજ ઓપરેશન પવન દરમિયાન જ્યારે મહાર રેજિમેન્ટની 8મી બટાલિયનના મેજર રામાસ્વામી પરમેશ્વરન શ્રીલંકામાં એક શોધ અભિયાન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ટુકડી પર આતંકવાદીઓ દ્વારા હુમલો થયો। અચાનક હુમલો થતાં મેજર રામાસ્વામીએ પોતાના ધૈર્ય અને સૂઝબૂઝથી આતંકવાદીઓને ઘેરી લઈ તેમના પર વળતો પ્રહાર કરી દીધો। આ અચાનકના હુમલાથી આતંકીઓ સ્તબ્ધ થઈ ગયા હતા। પછી આમને સામનેની લડાઈ જામી જેમાં એક આતંકીએ મેજર રામાસ્વામીની છાતીમાં ગોળી મારી દીધી। તેઓ ઘાયલ થયા છતાં છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા અને 5 આતંકીઓને હણીને વીર ગતિ પામ્યા। આ આખાય ઓપરેશનને ભારત વર્ષ ઓપરેશન પવન તરીકે ઓળખે છે। મેજર રામાસ્વામીએ જો કુને વાપરીને તે વખતે બળવાખોરોને ઘેરી ના લીધા હોત અને હિંમતથી તેમનો સામનો ન કર્યો હોત તો કેપ્ટન શર્માની ટુકડી સહિત બંને ટુકડીઓ બળવાખોરોનો શિકાર બની હોત। એમની આ હિંમત અને બલિદાની સૈનિકોએ ઓપરેશન પવનને વિજયની વરમાળા પહેરાવી હતી। ઓપરેશન પવનના વિજય માટે મેજર રામાસ્વામીને 26 જાન્યુઆરી 1988ના રોજ ભારત સરકારે મરણોત્તર પરમવીર ચક્રથી સન્માન્યા હતા। કેપ્ટન મનોજકુમાર પાંડે ઓપરેશન વિજય દરમિયાન 11 ગોરખા રાઇફલ્સની 1st બટાલિયનના લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડેને જમ્મુ કાશ્મીરના બટાલિકમાં ખાલુબાર રિજને દુશ્મનોથી ખાલી કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી। 3 જુલાઈ 1999ના રોજ તેમની કંપની જેવી પોતાના મિશન તરફ આગળ વધી કે તરત જ દુશ્મનો તરફથી ભારે ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો, છતાં તેઓએ નિર્ણયતાપૂર્વક દુશ્મન પર આક્રમણ કરી 4 સૈનિકોને માર્યા અને તેમના 2 બંકરોને તબાહ કરી નાખ્યા। ખભા અને પગમાં ઊંડા જખમો, છતાં પણ કેપ્ટન મનોજકુમાર પાંડે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહ્યા, પરંતુ અચાનક દુશ્મનોએ તેમના પર હુમલો કર્યો અને તેઓ ઘાયલ થયા। છતાં તેઓએ અદમ્ય સાહસ દાખવી પોસ્ટ પર અધિકાર લીધો અને વીરગતિ પામ્યા। તેમના આ સાહસ બદલ
તેઓને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુબેદાર યોગેન્દ્રસિંહ યાદવ. ઓપરેશન વિજય દરમિયાન 18મી ગ્રેનેડિયર્સના ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ ઘાતક પ્લાનના સદસ્ય હતા. આ પ્લાટૂનને જમ્મુ કાશ્મીરના દ્રાસમાં ટાઈગર હિલ ટોપ પર કબજો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 3 જુલાઈ 1999 ના રોજ દુશ્મનના ભારે ગોળીબાર વચ્ચે પોતાની ટીમ સાથે યોગેન્દ્રસિંહે બરફની ઊભી ચટ્ટાન પર ચડાઈ કરી અને તેના પરના બંકરને ધ્વસ્ત કરી નાખ્યું. પરિણામે પલટન તે ચટ્ટાન પર ચઢવામાં સફળ થઈ. પરંતુ આ સમગ્ર ઓપરેશન દરમિયાન યોગેન્દ્રસિંહના પેટના ભાગમાં અને ખભા પર 3 ગોળીઓ વાગી હતી. ખૂબ જ ગંભીર હાલત છતાં પણ તેઓએ અતુલનીય સાહસ દાખવી શિખર પરના બીજા બંકર પર હુમલો કરી તેને પણ ધ્વસ્ત કરી નાખ્યો અને 3 પાકિસ્તાની સૈનિકોને ખતમ કરી નાખ્યું. આમ તેઓ ટાઈગર હિલ ટોપ પર કબજો કરવામાં સફળ રહ્યા. તેમના અપ્રતિમ શૌર્ય બદલ તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાયબ સુબેદાર સંજય કુમાર. રાઇફલમેન સંજય કુમાર 13 J1KRIF નામની એક સૈનિક કંપનીના પ્રમુખ સુબેદાર હતા. 4 જુલાઈ 1999 ના રોજ દુશ્મનોના કબજાવાળી જમ્મુ કાશ્મીરની મુશ્કો ઘાટીની એક ચટ્ટાન પર પુનઃ કબજો કરવા તેમને આદેશ આપવામાં આવ્યો હતો. આદેશનું પાલન કરતા તેઓ તેમની ટુકડી સાથે ચટ્ટાન પર ચડ્યા, પરંતુ દુશ્મનના છુપા બંકરમાંથી થયેલ ગોળીબારમાં ફસાયા. દુશ્મનો અને તેમની વચ્ચે આરપારની લડાઈ જામી, જેમાં તેઓએ 3 ઘૂસણખોરોને ઢાળી દીધા. સામસામેની આ લડાઈમાં તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, છતાં લડતા રહ્યા. તેમની આક્રમકતા જોઈ પાકિસ્તાની સૈનિકો પોતાની યુનિવર્સલ મશીનગન છોડી ભાગવા લાગ્યા. રાઇફલમેન સંજય કુમારે દુશ્મનોની બંદૂક વડે જ દુશ્મનોના ઢીમ ઢાળી અત્યંત દુર્ગમ એવી પહાડની ટોચ પર કબજો કરી લીધો. તેમના શૌર્ય માટે સરકાર દ્વારા તેઓ શ્રીને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેપ્ટન વિક્રમ બત્રા. ઓપરેશન વિજય દરમિયાન 13 ચેક રાઇફલ્સના કેપ્ટન વિક્રમ બત્રાને .5140 પર કબજો પ્રાપ્ત કરવાનું મિશન સોંપવામાં આવ્યું. પોતાની ટુકડીનું નેતૃત્વ કરતા તેઓએ આમને સામેની લડાઈમાં અભૂતપૂર્વ શૌર્ય દાખવી 4 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 7 જુલાઈ 1999 ના રોજ થયેલી આ ઘમાસાણ લડાઈમાં તેઓ પણ ગંભીર રૂપે ઘાયલ થયા. આમ છતાં તેઓ પોતાના સૈનિકોની ઢાલ બની તેમને દુશ્મનોથી બચાવતા રહ્યા અને અંતે આ વીર સપૂતે બલિદાન વહોર્યું. બલિદાન વહોરતા પહેલા કેપ્ટન વિક્રમ બત્રાએ અસંભવ લાગતા એવા .4875 પર કબજો કરી તેના પર તિરંગો લહેરાવી દીધો અને તેમના શૌર્ય અને સાહસને બિરદાવતા સરકાર દ્વારા તેઓ શ્રીને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંદર્ભ સાધના.